गुड मॉर्निंग स्टूडेंट, गुजराती विषय में आप चैप्टर 6 नर्मदा मैया तो आ चैप्टर विषय आप चर्चा कर रहा था, अभ्यास कर रहा था, जमना कवि रमण सोनी था जे आप चर्चा कर रहा था। आज आप आग अभ्यास करीशू। तो आप अँ सुधी चर्चा करी कि ईटारसियों संगाबाद आग नर्मदा किनारे त्रा साणीदार पत्थरों से ध्यान राखी पग मूकव पड़े, पर आप तो पंखीनी आँखें अने ऊँचे ऊँचे पंखीनी पाँखें झड़पथी आग चाली। त्यारबाद हवे आपणे आजे आग अभ्यास कर। वाह, हवे गुजरात में प्रवेशी गया। शुं कहे छे लेखक के हवे आपणे गुजरात में प्रवेशी गया। घणे सुधी तो नर्मदा मध्य प्रदेश ने गुजरातनी सरहदे सरहदे चाले छे ने पछी गुजरात में प्रवेशे के घणा बधा प्रदेश में गुजरात नर्मदा मैया छे जे गुजरातनी सरहदे सरहदे अने पछी गुजरात में प्रवेशे। केवड़िया नजीक गोरा गामे सूल पाणेश्वर महादेवनु मंदिर ने प्रणाम करी आगळ चाली। हवे शुं के छे के केवड़िया नजीक सूल पाणेश्वरनु मंदिर छे त्यां आपणे दर्शन करी अने आगळ चालीए। पेलू देखाय भरूच जिल्लानुं नवा गाम अने आ जुओ नीचे देखाय छे विश्वनी 8मी अजायबी जेवो सरदार सरोवर बंद। हवे शुं के छे के पेलू भरूच पासे नवा गाम देखाय अने बीजुं शुं देखाय छे के विश्वनी 8मी अजायबी जेवो सरदार सरोवर बंद, जे आपणे अहीं फर्स्ट पेजमां ज पिक्चर आपेलू छे। आ छे सरदार सरोवर बंद। आ जलराशिथी गुजरात अने राजस्थानना करोड़ों लोकोने तरसશે અને જમીનની સિંચાઈનો પણ લાભ થશે કે આ જે સરદાર સરોવર છે તેનાથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ શીપશે, પાણી મળશે અને જમીનને સિંચાઈનો પણ લાભ મળશે। વિશ્વની સૌથી મોટી કોર્કિટ અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેર નર્મદાના જળને ઠેર ઠેર રાજસ્થાન સુધી પહોંચાડશે કે નર્મદાનું જે પાણી છે તે રાજસ્થાન સુધી પહોંચશે। આમ આ નર્મદા નદીના ખંભાતના અખાતમાં વ્યર્થ વહી જતા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરતા મનુષ્ય કેવો ભગીરથ પ્રયાસ કર્યો છે કે નર્મદા નદીનું ખંભાતના અખાતમાં વ્યસ્ત વહી જતું પાણીનો લોકોએ સરસ મજાનો પ્રયાસ કર્યો છે, ભગીરથ પ્રયાસ। નમામી દેવી નર્મદે, જુઓ તો નર્મદા એ અહીં બેટ બનાવી દીધું છે, બે બાજુ નર્મદા વચ્ચે કબીર વડ। શું કહે છે કે નર્મદાએ તો અહીં બેટ બનાવી દીધો કે બે બાજુ નર્મદા વહે છે અને વચ્ચે શું છે, કબીરવડ। આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ છે કબીરવડ છે ને। અહીં નર્મદા મૈયા શાંત છે, વર્ષોથી વડવાયો ફેલાવી ફેલાવીને વડ અહીં વડદાદા બની ગયા છે કે અહીંયા વડ છે તે શું છે કે એક ઝાડ હોય એની વડવાયો નીચે જમીનમાં પડે એટલે વળી પાછું તેમાંથી બીજું ઝાડ, એવી રીતે બહુ બધું વડમાંથી વડદાદા એટલે કે બહુ બધા વડ બની વડના ઝાડ બની અને એકદમ વડદાદા બની ગયા એવું કહેવા માંગે છે। જાણે વડનું નાનું સરખું વન જોઈ લો, કવિ નર્મદ તો વળી ગાયેલું, ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધુમ્મસે પહાડ સરખો। ધુમ્મસ ભૂરોને ઝાંખો પહાડ જેવો દેખાય છે, થાય છે કે અહીં રમવા રોકાઈ જઈએ, પણ વડદાદા આગળ શાંતને અજ્ઞાંકિત નર્મદા મૈયા આપણને લાડથી જાણે કહે છે બહુ સમય થઈ ગયો છે। શું કહે છે કે એવો વિચાર આવે છે કે અહીંયા થોડી વાર રમવા રોકાઈ જાય, પણ શું કહે છે કે અહીંયા અજ્ઞાંતિ અને નર્મદા મૈયા આપણને લાડથી વાળથી કહે છે કે હવે બહુ બધો સમય થઈ ગયો છે, સ્નાન કરીને આગળ વધો, પણ જોજો હો જળ અને જળ એ જીવન છે, છે ને જળ એ જીવન છે કે જળ આપણે વેસ્ટ ન કરવું જોઈએ, આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે, ખરું ને? સાચી વાત છે કે આપણે જો જળને સાચવીશું તો જ આપણે ને જળ સાચવશે। તો આપણે ચાલીએ બેટની સામે છેડે ઉપર શુક્લતીર્થ। હવે શું કહે છે કે આપણે ચાલીએ હવે બેટની સામે છેડે, જ્યાં સામે છેડે શું આવેલું છે, શુક્લતીર્થ આગળ કુદરતનું એક બીજું સુંદર તીર્થ। અહીંથી આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળે છે, અને હવે નર્મદા સાગરને ક્યાં મળે છે તો ભરૂચ આગળ નર્મદા સાગરને મળે છે। દરેક નદી છેવટે સાગરને જ મળે છે, અને સાચી વાત છે કે દરેક નદી છેવટે ક્યાં મળે છે, સાગરમાં દરિયામાં મળી જાય છે। કેટલું બધું કુદરતીને દોડતી નર્મદા અહીં ધીમી પડે છે, પણ નર્મદા તે નર્મદા, બીજી નદીઓ જેટલી ધીમી તો પડે જ સાની, કે નર્મદા અને નર્મદા પણ બીજી નદીઓ જેવી તે ધીમી સાની પડે। સાગરમાં એ દૂર સુધી પોતાનો ચીલો કરી ખસે છે ને પછી તેમાં ભળી જાય છે,
કે દરિયામાં પણ સાગર માપે તે દૂર સુધી પોતે ચાલ ચીલો કરે છે અને પછી તે તેમાં ભળી જાય છે. આવી નર્મદા આપણી લોકમાતા છે, ગુજરાતની મોટી ને સુંદર નદી છે. આપણે આશા છે કે આપણી આશા છે જીવાદોરી છે. તમને થાય છે ને કે મોટા થઈને ત્યારે સગી આંખે ને થનગનાટ પગે જાતે નર્મદાનો પ્રવાસ કરીશું? થાય છે ને, બહુ બધા આપણે ઘણા બધા તીર્થ કરી આવ્યા. ચાલો, અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. ત્યારબાદ છે શબ્દ સમજૂતી. પંખીની પાંખેને પાણીના પ્રવાહ એટલે કે વહેતા પાણી ઉપર ઊંચેથી નજર રાખી પ્રવાહની જેમ ઘસમસતા ઘસારા બંધ ઉતાવળ વહેતી સ્ત્રોત્ર દેવી દેવતાને છંદોબંધ સ્તુતિ. ત્વદી પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. હે દેવી નર્મદા, તારા ચરણ કમળમાં હું નમન કરું છું. જબલપુર મધ્યપ્રદેશનું શહેર. નૌકા વિહાર હોળીમાં બેસીને ફરવું. શહેર ગામ સેલગા કરવી તે. 64 યોગીની આપણે ત્યાં પુરાણોમાં જોગડીની સંખ્યા 64 છે એવી માન્યતા છે. ગૌરી શંકર, દેવી પાર્વતી અને ભગવાન શંકર ઠેર ઠેર એટલે કે ઠેકાણે ઠેકાણે સ્થળે સ્થળે. મુસળધાર, મુસળ એટલે કે સાંબેલું, સાંબેલા જેવું જાડી ધાર અહીં વરસાદ માટે કહેવામાં આવ્યું છે. મેઘધનુષ્ય, ધનુષ્યના જેવું અર્ધગોળા સાત રંગોમાં દેખાતું રમણીય દ્રશ્ય. ગામ લોકો તેને કાચબી પણ કહે છે. શંખજીરું, એક સફેદ ચીકણો પથ્થર. ઇટારસી, હોશંગાબાદ મધ્યપ્રદેશ શહેર. વિદ્યુત, વીજળી. બેટ, નદી કે દરિયામાં વચ્ચે આવેલો જમીનનો ભાગ. સુલ પાણેશ્વર મહાદેવ. ત્રિશુલ ધારી શિવ. સુખાકારી, સુખી હાલત, તંદુરસ્ત. શુક્લતીર્થ, નર્મદા કિનારે આવેલું પ્રાચીન તીર્થ. લોકમાતા, લોકોનું ભરપોષણ કરનાર ઉછેરનાર માતા એટલે કે નદી માટે કાકા કાલેકર આ શબ્દ પ્રચલિત કર્યો છે. જીવાદોરી એટલે કે જીવનનો મુખ્ય આધાર. તો આ ચેપ્ટર આપણે આજે અહીંયા સુધી ચર્ચા કરી. આગળના ચેપ્ટરનો અભ્યાસ આપણે આગલા પાઠમાં કરીશું. થેન્ક યુ. આજનું તમારું હોમવર્ક છે કે આ ચેપ્ટર તમારે રીડ કરવાનું છે. થેન્ક યુ.